વંદનીય ગુરુજીઓ તથા મારા વિદ્યાર્થીઓ, જે હું કહું તે સાક્ષીથી સાંભળો, તે મારે નમ્ર વિનંતી છે. ઉડે છે ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે વાદળ નીચા. હું દર વર્ષ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આંબા વૃક્ષ સૌનો પ્રિય તહેવાર છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, જેથી તેને મકર સંક્રાંતિ કહેવાય છે. તે દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ કહેવાય છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. એ પતંગ બનાવવામાં અને દોરીઓ રંગવાની શરૂ થઈ જાય છે. ઉત્તરાયણના આગલા દિવસે રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. ઉત્તરાયણના આ દિવસે આકાશમાં લોકો પતંગ ચગાવે છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે. ગાયને ઘાસ મેળવવામાં આવે છે, તલના લાડુ બનાવવામાં આવે છે. એ ઉત્તરાયણના બીજા દિવસને વાસી ઉત્તરાયણ કહેવાય છે. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. જય જય ભારત.